हेलो मित्रों मित्रों लास्ट वीडियो लेक्चर में आपने निश्चायक प्रकरण नो लेक्चर बन गयो जेमा आपने कोई पण चौरस श्रेणी काव्य होय जेम के 1/1 2/2 અને 3/3 तो एना निश्चायक नी वेल्यू केवी रीते मेळवे ए जो जेमा आपने विशेष करीने 3/3 मैट्रिक्स नो जे डिटरमिनेंट छे इना ऊपर फोकस करी। मित्रों तमने मैं बे एग्जांपल गणवा माटे आप्या हता, तमे गणी तो दीधा हशे श्योर, परंतु तमे जवाब कमेंट ना करी। नंबर 1 नो जे आंसर 1 मो 22 आवे, 2 मो 50 आवे कि जे कई जवाब होय तमे कमेंट बॉक्स में तमारो जवाब मूकी देव, जेथी मने खबर पड़े कि कोने भूल करी छे, कोनो साचो। सामान्य प्रश्न हशे, परंतु हवे आ टेव पाड़ो, तमारा जवाबो तमे केटली झड़पथी मोकली दीधा है वगैरह वगैरह, तमे कनेक्ट थई जाओ मित्रों। हवे तो दरेक आपणा जे विद्यार्थीओ छे बधाने आ खास सूचना है। चलो कि हवे हुं बीजी रकम छे अहींया गणावुं, नेक्स्ट मां तमने क्यारे पण आवुं कंई गणवा आप्युं होय, जनरली आपणे टीव पाडीशुं कंई ना कंई एक्सरसाइज आपीए, एना जवाब तमारे मोकली देवाना, कॉमेंट बॉक्समां कॉमेंट करी देवानो तमारो आंसर। चलो के तो आ एक निश्चायक छे, त्रिहार निश्चायक छे, त्रण रो त्रण कॉलम छे, आनी वेल्यू मेळवी मेथड जोई गया छे। प्रथम हार वडे निश्चायक नो विस्तरण, प्रथम हार नी सापेक्षे निश्चायक नो विस्तरण। मित्रों प्रथम हार नी सापेक्षे विस्तरण करू के बीजी हार नी सापेक्षे एमो कई अघरापणो नथी, आ खास ध्यान राखजो। માત્ર હાલ પૂરતું તમે એવું સમજો છો કે પ્રથમ હાર વડે આપણે કામ કરી રહ્યા છીએ, બાકી કોઈ પણ રો વડે કે કોઈ પણ કોલમ વડે કામ કરવાનું છે, તો પ્રથમ હાર વડે જે કામ છે એ જ છે, બીજું કંઈ નહીં। પણ આપણે હાલ પૂરતું તમે પ્રથમ હાર વડે, તો પ્રથમ હારનો પહેલો ઘટક 4, હવે હું શોર્ટમાં કામ કરું છું મિત્રો, 4 વાળી રો અને કોલમને હટાવી દઈશ તો આટલું વધશે આ નિશ્ચય। તો એના 30-0 લખી દો, 30-0 અથવા 30 6 5 અગ્રવિકર્ણ, 30 - 2/2 નું ડિટર્મિનન્ટ તો ઈઝી છે, અગ્રવિકર્ણ નો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ નો, ઓછા બીજો ઘટક -1 તો -(-) એટલે +1। ચાલો 1 વાળી રો અને 1 વાળી કોલમ હટાવીશું તો આ ઘટકો આ બે, આ કોલમ 1 કહેવાય છે અને આ કોલમ 2 કહેવાય છે 2/2 માટે, તો અગ્રવિકર્ણ 6 * 18 -0 અહીંયા પણ 18 - 0 પ્લસ ત્રીજો ઘટક, ત્રીજો ઘટક 8 છે તો 8 વાળી રો અને કોલમ હટાવીશું તો આ નિશ્ચાયક બનશે, તો અગ્રવિકર્ણ 3 - 10 3 - 10। ચાલો 30 - 0 30 છે તો 30 + 120 18 + 18 3 - 10 તો -7 8 - -7 -56 તો આ થઈ ગયા 120 + 18 138 એમાંથી 56 બાદ કરી દો મિત્રો તો 2 13માંથી 5 જાય તો 5 - 8 82। ચાલો તો આ તમારો જવાબ છે। હવે આપણે આગળ વધીએ મિત્રો, હવે પછી જે કંઈ એક્સરસાઇઝ આવે તમારે ગણી લેવાની। ચાલો મિત્રો, પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ આ પ્રકરણનો સૌથી મહત્વનો ટોપિક આપણો આ ગણાશે। આપણે જે નિશ્ચયકના ગુણધર્મો લખી રહ્યા છીએ
एक कोई पण कक्षा वाला चौरस गणित माटे 1 बाय 1 2 बाय 2 3 बाय 3 4 बाय 4 બધા માટે લાગુ પડે છે। हाँ अपने खास કરીને 2 बाय 2 3 बाय 3 मो इने समझवाना है कारण के ये अपना सिलेबस નો ભાગ છે। तो આપણે એવા એક્ઝામ્પલો થી આ ગુણધર્મોને ચકાસીશું। નિશ્ચાયકના ગુણધર્મો જે પ્રોપર્ટીઝ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને હદ વગરનો કોઈ પણ એક્ઝામ્પલ તમારું એવું નહીં હોય કે એમાં આ ગુણધર્મોનો ઉપયોગ નહીં કરવામાં આવે। તો ગુણધર્મો છે અને ગુણધર્મોને લોબા લોબા ન લખવા માટે સંકેત હોય છે। તો બંને સાથે જોઈશું। પહેલો ગુણધર્મ નિશ્ચાયકની પ્રત્યેક હારને દરેક રો ને અનુરૂપ કોલમો અનુરૂપ કોલમ મતલબ પહેલી રો થી પહેલી કોલમ પહેલી રો ની બીજી કોલમ નહીં મિત્રો અનુરૂપ કોલમ ને તો નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભો ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। સંકેતો બે ત્રણ પહેલા લખી દો સંકેતો ચાલો સંકેતો અલગથી લખી પહેલો સંકેત છે RI into TI આપણે આમ બોલીશું બોલવા માટે જે RI to TI રો ટુ કોલમ રો ને કોલમ પ્રત્યેક હારની નિશ્ચાયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા આ સંકેત તો મારે નિશ્ચાયકની દરેક હારને સ્તંભમાં ફેરવી દેવી હોય અનુરૂપ સ્તંભમાં તો હું લખીશ RI to TI રો ટુ કોલમ તો આ ક્રિયા કરવાથી ઘટકોના સ્થાન તો બદલાઈ જશે અમુક ઘટકો અહીં રહેશે પણ અમુક બદલાઈ જશે તો જે નવો નિશ્ચાયક મળે છે એના મૂલ્યમાં શું કોઈ ફેરફાર થાય છે તો કોઈ ફેરફાર થતો નથી। આપણે લખીએ નિશ્ચાયક ઉપર RI to TI નથી આ પહેલો ગુણધર્મ આ પહેલો સંકેત તમે સંકેતો સાથે લખતા રહેજો। ચાલો RI to TI મતલબ એક ડિટર્મિનન્ટ છે 1 2 3 4 5 6 7 8 9 હવે આની ઉપર જો હું RI to TI ક્રિયા કરીશ RI to TI નવો નિશ્ચાયકને હું DDS નામ આપું તો કઈ રીતે ક્રિયા થશે પહેલી રો છે 1 2 3 એ પહેલી કોલમ બની જશે બીજી રો જે છે 4 5 6 એ બીજી કોલમ બની જશે અહીં ખાસ ધ્યાન રાખો પહેલી રો ની બીજી કોલમ નહીં બને આપણે અનુરૂપ કોલમો ફેરવી રહ્યા છીએ તો પહેલી નો રો નો પહેલી કોલમ બીજી રો નો બીજી કોલમ બીજું પહેલી રો નો ઘટક 1 2 3 તો પહેલી કોલમ માં 1 2 3 માં 1 પહેલા છે 2 પછી 3 પછી તો એ જ રીતે હશે 3 ને અહીં મૂકી દઉં ને જો 2 મૂકી દઉં એ નહીં ચાલે તો આવી સામાન્ય બાબતો ધ્યાન રાખવાની કંઈ વિશેષ નથી। તો પહેલી રો ના ઘટકોને એ જ ક્રમમાં પહેલી કોલમમાં બીજી રો ના ઘટકો 4 5 6 તો એ જ ક્રમમાં પહેલો બીજો ત્રીજો તો પહેલો બીજો ત્રીજો બીજી રો બીજી કોલમ બીજી રો નો પહેલો બીજો ત્રીજો ઘટક તો બીજી કોલમ નો પહેલો બીજો ત્રીજો ઘટક રો ટુ કોલમ ત્રીજી રો 7 8 9 તો આ જે નવો નિશ્ચાયક છે એનું મૂલ્ય આનું મૂલ્ય સરખું રહેશે। ઝડપથી જોઈ લો મિત્રો 1 તો 54 માઇનસ 48 9 સોરી 9 5 45 માઇનસ 8 5 48 ઓછા બીજો ઘટક 2 36 ઓછા 42 9 4 36 ઓછા 7 5 42 પ્લસ ત્રીજો ઘટક 3 8 4 32 ઓછા 7 5 35 તો આપણે લખીએ 45 ઓછા 48 માઇનસ 3 ગુણ્યા 1 માઇનસ 3 36 ઓછા 42 માઇનસ 6 તો માઇનસ 2 ગુણ્યા માઇનસ 6 તો પ્લસ 12 2 12
32 - 3 माइनस 3 3 गुणा माइनस 3 माइनस 9 माइनस 9 माइनस 3 माइनस 12 प्लस 12 12 ઓછા 12 0 તમે આનો મૂલ્ય મેળવી લેજો મિત્રો 0 જ આવશે કેમ આવું થાય બહુ સિમ્પલ છે આપણે નિશ્ચયાંકનું વિસ્તરણ જે છે નિશ્ચયાંકનું મૂલ્ય મેળવવાની ક્રિયા એ પ્રથમ હાર વડે વિસ્તરણ કરીને મેળવ્યું પ્રથમ હારથી વિસ્તરણ કરી હું પ્રથમ સ્તંભથી પણ વિસ્તરણ કરી શકું છું જો પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ કરવામાં આવે તો શું થશે 1 પહેલો ઘટક પછી માઈનસ બીજો ઘટક પ્લસ ત્રીજો ઘટક પહેલા ઘટક સાથે એનો ઉપનિશ્ચય તો શું કરીએ છે 1 વાળી ઘટક વાળી રો કોલમ દૂર કરો તો આ જ વધશે જે અહીંયા વધીશું 45 ઓછા 48 માઈનસ 4 હવે 4 વાળી રો કોલમને હટાવી દેશો ઓકે અહીંયા 4 વાળી રો કોલમ હટાઈ દેશો 4 વાળી રો કોલમ હટાઈ દેશો તો આ વધશે એટલે 18 ઓછા 24 વગેરે થશે હવે આપણે અહીંયા સમજીએ આ આપણે જે કર્યું પહેલી રો વડે હવે આ જે નવો નિશ્ચયક આવે એમાં શું થયું પહેલી રો પહેલી કોલમ બની ગઈ હવે જો હું આ નિશ્ચયકનું પહેલી કોલમથી વિસ્તરણ કરીશ તો આનું આ દેખાશે તમને જોઈ લો પહેલો ઘટક 1 1 વાળી રો કોલમ હટાઈ તો આ જે છે તો 45 ઓછા 48 આવી ગયો માઇનસ બીજો ઘટક 2 તો માઇનસ 2 2 વાળી રો ને કોલમ તમે હટાવી દેશો તો ફરીથી 36 ઓછા 42 36 ઓછા 42 પ્લસ ત્રીજો ઘટક 3 પહેલી કોલમના સાપેક્ષમાં વિસ્તરણ કરી રહ્યા છીએ તો 3 3 વાળી રો ને કોલમ હટાવશો તો આ વધશે તો 32 ઓછા 35 3 સાથે 32 ઓછા 35 તો બસ એનું એ છે કેમ એનું એ રહ્યું કારણ કે પ્રત્યેક રો ને આપણે કોલમમાં કન્વર્ટ કરી અને નિશ્ચયાંકનું મૂલ્ય પ્રથમ હાર વડે પણ મેળવી શકાય છે પ્રથમ સ્તંભ વડે પણ મેળવી શકાય બીજી હાર વડે પણ મેળવી શકાય કોઈ પણ હાર ની સાપેક્ષમાં નિશ્ચયાંકનું વિસ્તરણ કરીને આપણે મૂલ્ય મેળવી શકીએ હા હજુ મેં તમને એ નથી સમજાવ્યું કે પ્લસ માઇનસ પ્લસ પ્રથમ હાર વડે પણ એનું એ છે તો પ્લસ માઇનસ પ્લસ અહીંયા પણ એનું એ છે પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ કર્યું ત્યારે દરેક વખતે એવું નહીં હોય આ કેમ છે એની ચર્ચા હું પછી કરીશ ચાલો ઓકે તો પહેલી વસ્તુ સિમ્પલ છે એનું એ કે પ્રથમ હાર વડે વિસ્તરણ કરી છે રો ને કોલમમાં કન્વર્ટ કરો અને પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ કરશે તાનું આ દેખાશે માટે નિશ્ચયાંકનું મૂલ્ય બદલાતું નથી બીજો ગુણધર્મ ચાલો બીજો સંકેત ઓકે નિશ્ચયાંકની કોઈ પણ બે હાર ના બધા જ ઘટકો સમાન હોય અથવા બે સ્તંભ ના બધા જ ઘટકો સમાન હોય તો નિશ્ચયાંકનું મૂલ્ય 0 થઈ જાય છે મિત્રો બે હાર કે બે સ્તંભ ના બધા જ ઘટકો સમાન હોય અથવા તો બે હાર કે બે સ્તંભ સમાન હોય બધા જ ઘટકો નહીં લખો તો ચાલશે સમાન હોય તો નિશ્ચયાંકનું મૂલ્ય 0 થાય હવે આ કઈ રીતે તો સામાન્ય એક્ઝામ્પલ થી જોઈએ ધારો કે આ છે આ 4 5 ઠીક છે તો 4 5 6 હવે મિત્રો શું થશે અહીંયા શું છે સમાન શું લીધું આપણે આપણે બીજી રો રો 2 અને ત્રીજી રો રો 3 એ બંને સમાન લીધી છે હવે જો હું નિશ્ચયાંકનું વિસ્તરણ કરીશ તો 0 થશે બહુ સિમ્પલ કેમ 0 થશે ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે કામ કરી શકીશું પણ હાલ પૂરતું તમે જોઈ લો કેમ આવું થાય છે તો 1 સાથે શું તો 30 ઓછા 30 0 ઓછા બીજો ઘટક 2 2 સાથે શું તો આ ઘટકો ચાલો 24 ઓછા 24 0 વત્તા 3 3 સાથે શું ગુણા છે 3 વાળી રો કોલમ હટાઈ દો તો આ નિશ્ચય 5 4 20 ઓછા 5 4 20 20 ઓછા 20 0 તો 0 માઇનસ 0 પ્લસ 0 0 વત્તા 0 0 થાય
जीरो ओछा जीरो जीरो कहते हैं। तो आउ हमेशा बनते तो आ ध्यान रखवानु क्यारे पण आपणे निश्चयकने जीरो साबित करवो हसे तो एक आ गुणधर्मनो पण आपणे खूब सारी रीते खूब बधा एक्जाम्पलोमां आनो उपयोग करीशुं। कयो गुणधर्म? निश्चयकने कोई पण बे रो के कोई पण बे कोलम समान होय तो ए निश्चयकनो मूल्य जीरो थई जशे। चलो कोलम समान लईए, वन टू फोर फाइव सेवन वन फाइव सेवन वन। अहीं जो मित्रों बीजी कॉलम अने तीजी कॉलम समान छे तो हवे तमे प्रथम स्तंभना सापेक्षमां मिश्रण करी दो। फरीथी वन साथे सात ओछा सात, टू साथे पांच ओछा पांच, चार साथे पोत्री ओछा पोत्री। अने जो तमने हाल स्तंभ वडे मिश्रण नी हजु मैं कोई खुलासाबंध वात नथी करी तो तमे रो ने कॉलम में कन्वर्ट करी दो। आपणे जोयुं के निश्चयक उपर RI टू CI क्रिया करवाथी निश्चयकनुं मूल्य बदलातुं नथी तो पछी आपणे आनी उपर आ क्रिया हमेशा करी शकीशुं RI टू CI। चलो 155 पहेली रो पहेली कॉलम, बीजी रो 277, त्रीजी रो 411 अने हवे तमे आ जोई लो 571 571 तो आगळ समजावीए 0। तो ध्यान राखिए निश्चयकने कोई पण बे हाथ के बे स्तंभ समान होय तो ए निश्चयकनी वेल्यू जीरो थाय। ओके, दरेक वखते मैं बीजी तीजी हार लीधी, बीजो तीजो स्तंभ लीधो ए तमने समझावा माटे हूँ पहेली तीजी हार पण लई शकुं। चालशे? बीजी तीजी हार पण, पहेली बीजी हार पण लई शकुं समान के पहेली बीजी कॉलम समान लईने पण वेल्यू जीरो बनावी शकुं। પણ મારે જ્યારે નિશ્ચયકનું વેલ્યુ જીરો સાબિત કરવી હે તો હું એવા સ્ટેપ મૂકીશ, એ દિશા તરફ સાદુરૂપ આપીશ જ્યાંથી મને એવું દેખાય કે આવું કામ કરવાથી આ રીતે સાદુરૂપ આપવાથી બે રો સમાન થઈ જશે, કોઈ પણ બે રો અથવા તો બે કોલમ સમાન થઈ જશે। ઓકે, 3x3 માટે આ કોઈ કે 2x2 માટે, 2x2 માં પહેલી રો બનતું બીજી રો બનતું તો 2x2 માં તો ગુણધર્મની જરૂર જ નથી, એમાં તો કોઈ મગજમારી છે જ નહીં, સાદુરૂપ 2 - 2 = 0, બે કોલમ સમાન લઈ લો। 3x3 પહેલી કોલમ બે છે, રો ગણો કે કોલમ ગણો, ચાલો પહેલી કોલમ કોલમ 1 અને કોલમ 2 સમાન છે, આ 3x3 તો 15 - 15 = 0 વેલ્યુ। 3x3 4x4 બધામાં આ નિયમ લાગુ પડશે। ચાલો ઓકે, તો ક્યારે પણ મારે નિશ્ચયકને જીરો સાબિત કરવો હશે, આ તો તમને સિમ્પલ સંખ્યાઓ દેખાય છે, હવે આપણે વેરિયેબલ મૂકીશું, ત્રિકોણમિતિ ફંક્શનો મૂકીશું, ઘણું બધું મૂકીશું, સિગ્માનો પ્રયોગ કરીશું, તો ત્યારે તમે પ્રશ્ન જોઈને અથવા તો એક નિશ્ચયક જોઈને તમને એવું નહીં દેખાય કે આ શું સમાન છે, એનું સાદું રૂપ આપવું પડશે। પણ જો આપણે જીરો સાબિત કરવાનો એક્ઝામ્પલ છે તો પછી આપણે તરત વિચારવાની જે દિશા છે આપણે એ ક્યાં હશે કે બે રો બે કોલમ ઇક્વલ બનાવી। ચાલો કે ત્રીજો, અહીં મિત્રો હું સિક્વન્સ અહીં નિશ્ચયકના જે ગુણધર્મો છે ને એ કોઈ પણ સિક્વન્સમાં મારી રીતે લખાવું છું, ચોપડીનો ક્રમ જુદો હોઈ શકે કોઈ ચિંતા નહીં, આપણે તો મેઇન સમજવાના છે, એમાં એવું લખવાનું નથી ક્યાંય કે ગુણધર્મ નંબર 2 નો ઉપયોગ કર્યો, આપણે તો બસ આમાં જીરો લખવું છે તો ઇક્વલ ટુ 0, કારણમાં શું લખી દઈશું આ બીજી રો ના ત્રીજી રો, તો કારણમાં લખી દીધું રો 2 = રો 3, બસ પૂરું લખવા માટે આવું કારણ। ચલો ઓકે, આને 0 લખી દીધું, આ 3x3 ધારો કે આવું છે, આને મૂલ્ય વિસ્તરણ કરીને પણ આને 0 લખો, કારણ શું લખશો કોલમ 1 = કોલમ 2, પહેલી કોલમ ને બીજી કોલમ સમાન। નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભની અદલા બદલી કરવામાં આવે તો મળતા નવા નિશ્ચયકનું મૂલ્ય જે ઓરિજિનલ એટલે કે મૂળ નિશ્ચયક હોય એના મૂલ્યનું વિરોધી હોય,
विरोधी हो मतलब मूल ની ચેક ની વેલ્યુ 5 હોય અને જો બે રો ની અદલા બદલી કરી દીધી તો જે નવો નિશ્ચયક આવ્યો એનું મૂલ્ય -5 થઈ જશે, પેલું -50 હશે તો +50 થઈ જશે, +75 હશે તો -75 થઈ જશે, 0 હશે તો -0 એ 0 જ કહેવાય તો 0 જ રહેશે, 3 તો -3 -25 તો +25 વિરોધી થઈ જશે, સમજી? ઓકે, આના માટેનો પાછો સંકેત RI to RJ આ શું સંકેત છે? I મી રો, J મી રો, RI with in RI ઇન્ટરચેન્જ વિથ RJ, અંગ્રેજીમાં બોલવું હોય તો RI ઇન્ટરચેન્જ વિથ RJ, તો I મી હાર અને J મી હાર આ આ રો લખ્યું. એ જ રીતે સ્તંભની અદલા બદલી કરીએ તો કોલમ 1 ઇન્ટરચેન્જ વિથ કોલમ 2, એનો મતલબ કોલમ 1 અને કોલમ 2 ના ઘટકોની અદલા બદલી, કોલમ 1 અને કોલમ 2 ની અદલા બદલી. અહીં કોલમ 2 લખું, અહીંયો કોલમ 1 લખું, તો એ 2 ને 1 ના ઘટકોની અદલા બદલી. ઓકે, તો 1 1 અને 2 ની અદલા બદલી કરવી હોય તો 2-1 લખો કે 1-2 લખો, આવું જ અહીંયો મિત્રો. RI to CI શેના માટેનો સંકેત છે? રો ને કોલમ માં, ચલો રો ને કોલમ માં કન્વર્ટ કરવી હોય તો RI to CI, પણ કોઈ વિદ્યાર્થીને કોલમ ને રો માં કન્વર્ટ કરવી હોય તો તો તમે કહેશો CI to RI. ઓકે, પણ આવું કંઈ ડિફાઈન નથી કર્યું, સમજી લો. તમે જ્યારે રો ને કોલમ માં કન્વર્ટ કરો છો તો ઓટોમેટિક કોલમ રો માં કન્વર્ટ થઈ જાય, 1 2 3 4 5 6 7 8 9, ચલો રો ને કોલમ માં કન્વર્ટ કરો. કોલમ ને રો માં કન્વર્ટ કરું તો પહેલી કોલમ 1 4 7 એ પહેલી રો બનાવી દઉં, 1 4 7 પહેલી કોલમ છે, આ કોલમ 1 છે એને હું રો 1 બનાવી દઉં 1 4 7, કોલમ 2 એને રો 2 બનાવી દઉં 2 5 8, કોલમ 3 જે છે 3 6 9 એ રો 3 બનાવી દીધે. જોઈ લો મિત્રો, મેં કોલમ ને રો માં કન્વર્ટ કરી, આ તો રો ને કોલમ માં કન્વર્ટ કરી કે પહેલી રો 1 2 3, પહેલી કોલમ, બીજી રો, બીજી કોલમ, ત્રીજી રો, તો રો ને કોલમ માં કન્વર્ટ કરી મતલબ કોલમ ને રો માં, તો બંને વસ્તુ તમારા ધ્યાનમાં જેમ આવે કે મારે કોલમ ને રોમો મેળવવી છે, ઓકે, એ જે છે કે રો કોલમ RI to CI, બસ આ જ સંકેત લખી છે, બાકી CI to RI પણ જ લખાય, પણ એવું કંઈ પુસ્તકે ડિફાઈન નથી કરી, તો આપણે મતલબ એક જ થશે, પણ આપણે આ લખીશું એવું જ. અહીંયા અહીં તો રો 1 ઇન્ટરચેન્જ વિથ રો 2 લખો, રો 2 ઇન્ટરચેન્જ વિથ રો 1, ઓકે, પણ કોલમ 1 ને કોલમ 3 ની અદલા બદલી કરવી હોય તો T1 ઇન્ટરચેન્જ વિથ T3. આવું કરવાથી ચલો પહેલા તો આ ક્રિયા કોના માટે, આ સંકેત કોના માટે? આઈ ની હાર, અહીં મિત્રો નિશ્ચાયક ની આ શબ્દ તો રહેશે, અને જેમી હાર ની અદલા બદલી માટે, મતલબ કે 1 2 4 5 2 3 1 0 5 7 અને 0 મૂકી દો. ચલો આ નિશ્ચયક છે, હવે મારે આ નિશ્ચયકમાં બે રો કે બે કોલમની અદલા બદલી કરવી છે. ચાલો હું લખું છું રો 1 ઇન્ટરચેન્જ વિથ રો 2, તો શું બનશે? રો 1 1 2 0 એ રો 2 બની જશે, રો 2 5 3, આ રો 1 અને રો 2 અદલા બદલી, તો રો 2 રો 1 બની ગઈ 5 3 1, અને રો 1 હતી એ રો 2 બની ગઈ 1 2 0, તો આજે રો 1 હતી રો 1 એ રો 2 બની ગઈ 1 2 0, અને જે રો 2 હતી એ રો 1 બની ગઈ રો 3 એમ ના એમ એ જ ટી 1 5 7. હવે આપણે એમ કીધું કે આવી ક્રિયા કરવાથી જે નવો નિશ્ચય છે આને ડી નામ આપીએ, આને ડી ડેશ નામ આપીએ, તો એ બંને એકબીજાના વિરોધી બને. તો જોઈએ, ચાલો આનું મૂલ્ય 1 પ્રથમ હાર વડે વિસ્તરણ જ કરી રહ્યો છું, તો 7 3 21 ઓછા 5, 21 માંથી 5 બાદ કરીએ તો 16, -2 બીજો ઘટક, ચાલો બીજા ઘટક વાળી રો કોલમ હટાવી તો 35 ઓછા 0, 35 ઓછા 0 એટલે 35, +0 સાથે કંઈ પણ ગુણો તો લખવાની જરૂર નથી, તો 16 -70, આ 16 -70, 16 માંથી 70 બાદ કરીએ તો 54. હવે મિત્રો
આનું વેલ્યુ મેળવવા જશો તો આ પ્લસ 54 આવ્યું તો આ માઇનસ 54 આવશે. ચાલો મેળવી લઈએ. ચાલો 5 14 0 14 3 7 0 7 1 5 0 એટલે 5. ચાલો 14 75 7 21 5 70 5 75. 75 માંથી 1 ની બાદ કરશો 75 - 21 = 54. તો એક સેકન્ડ, આપણે શું કરી, સોરી, આ 16 - 70 તો આ માઇનસ 54 થશે મિત્રો. 16 - 70 - 54. આ નિશ્ચયકનું મૂલ્ય માઇનસ 54 હતું તો આ નવો નિશ્ચયકનું મૂલ્ય આનું વિરોધી એટલે કે પ્લસ 54 આવ્યું. આપણે શું કર્યું, રો વન રો ટુ ની એટલા બંને આ જ વસ્તુ હું રો વન અને રો થ્રી માં પણ કરી શકું છું. કેમ આવું થાય છે તો બહુ સામાન્ય, જોવું બહુ સિમ્પલ છે મિત્રો, સમજાઈ દઈએ. આ પ્લસ 54, હવે તમે આને જુઓ, આ આપણો નિશ્ચયક હોય તો આપણે શું કર્યું, રો વન રો ટુ ની અદલા બદલી તો આ નવો, તો આનું 54 હતું તો આનું માઇનસ 54 થયું. આમાં એમ તો અદલા બદલી કરી તો આ માઇનસ 54 નું પ્લસ 54, સરવાળે વિરોધી થઈ ગયું. કેમ આવું થાય છે તો જુઓ, સમજીએ. પણ આ વસ્તુ ધ્યાન રાખવાનું કે ક્યારે પણ મારે નિશ્ચયકનું સાદું રૂપ આપતી વખતે જો બે રો ની અદલા બદલી કરવાની જરૂર ઊભી થશે, કેમ ઊભી થશે, આ બધી જ બાબતો કેટલાક પ્રશ્નો ઉભા થશે કે જો આવું કરવું પડશે એવું હું બોલીશ તો તમને મનમાં એમ થાય કે કેમ આવું કરવું પડશે, તો એ બધા જવાબો આગળ મળશે. હાલ તો એમ સમજો, જો મને આવી કોઈ જરૂર લાગી કે મારે બે રો ની અદલા બદલી કરવી છે તો હું નિશ્ચયકમાં ઇક્વલમાં જ સાદું રૂપ આપી દઈશ. આ નિશ્ચયક બરાબર આ નિશ્ચયક, હું નિશ્ચયકના ગુણધર્મો, મારે એવી જરૂર ઊભી થઈ કે આરઆઈ ટુ સીએ ક્રિયા કરવી છે તો જે જૂનો નિશ્ચયક હતો બરાબર નવો નિશ્ચયક લખી દીધો, એમાં મેં આરઆઈ ટુ સીએ ક્રિયા કરી પણ ઇક્વલ કરીને લખ્યો. અહીંયા જો હું આ ક્રિયા કરીશ, આ જૂનો નિશ્ચયક હતો મેં આ ક્રિયા કરી સાદું રૂપ આપતો આપતો, હવે ક્યાંક મારે એવું થયું કે બે અદલા બદલી કરવી છે તો હું ઇક્વલમાં લખીશ તો ખરો, પણ હવે મને ખબર છે કે અહીંયા જો 15 હતું તો આ ક્રિયા પછી આ માઇનસ 15 થાય તો 15 બરાબર માઇનસ 15 ના લખાય, તો હું માઇનસ કરી અને આ કામ કરી નિશ્ચયક, તો માઇનસ કરી નિશ્ચયક, હવે 15 એટલા બદલી થઈ ગઈ બે રોની કે બે કોલમની, તો આ નિશ્ચયકની વેલ્યુ 15, તો આની માઇનસ 15 થઈ તો માઇનસ ઓફ માઇનસ પ્લસ 15 તો 15 બરાબર 15 જ રહ્યું. પણ જો હું નિશ્ચયક ઉપર આ ક્રિયા કરતો હતો, આ જૂનો નિશ્ચયક હતો, મેં આરઆઈ ટુ સીઆઈ ક્રિયા કરી નવો બન્યો તો ઇક્વલ જ રાખીશ, અહીં કોઈ માઇનસ કે કંઈ ગુણું કે એવું નહીં કરું. કેમ, અહીં 50 હતું તો આ 50 જ છે તો 50 બરાબર 50 લખ વગેરે. તો આ ક્રિયાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, તો સાદું રૂપ આપતી વખતે જ્યારે ઈચ્છા હોય આ ક્રિયા કરો. આ ક્રિયામાં પણ એક પેટર્ન છે, એક ચોક્કસ ગુણધર્મ છે કે નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થઈ જાય છે, તો વિરોધીની અસરને હટાવવા વિરોધીનો વિરોધી કરી દો એટલે એક માઇનસ નિશાની આગળ મૂકી દો, તો ઇક્વાલિટીની આપણી નિશાની જળવાઈ રહેશે અને આપણું કામ સાબિતીનું આગળ વધશે. ચાલો, ઓકે, આજે કંઈ બોલવામાં આવે છે, હાલ પૂરતું એક્ઝામ્પલ નથી આપી રહ્યા તો તમને થોડું સમજવું અઘરું પડશે, પણ આ નિયમો યાદ રાખો. આવું આપણે ટૂંક સમયમાં જ નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલો પણ ગણીશું, તમને ખ્યાલ આવવા લાગશે. પણ બે ગુણધર્મો જોયા પછી, જેમ કે આ નિશ્ચયક હતો બરાબર આ નિશ્ચયક લખું છું, તમે જાતે જોઈ લો, આ નિશ્ચયક સાદું રૂપ આપીને આવી ક્રિયા કરીને તો આની વેલ્યુ માઇનસ 54 હતી, તો મેં શું લખ્યું કહેવાય, માઇનસ 54 બરાબર પ્લસ 54 ના ચાલે. જો આ ક્રિયા કરી છે તો આ નિશ્ચયકની આગળ જો માઇનસ નિશાની મૂકી દઉં છું તો આની વેલ્યુ 54 આવી માઇનસ નિશાની, તો માઇનસ 54 બરાબર માઇનસ 54, તો આ ક્રિયા માટે આગળ એક માઇનસ નિશાની મૂકવાની. કેમ આવું, તો બહુ સિમ્પલ, અહીંયા 1 3 4 5 આની વેલ્યુ કેટલી, તો 5 - 4 = 12, 5 - 12 માઇનસ 7. હું અદલા બદલી કરું છું કોલમ 1 ઇન્ટરચેન્જ વિથ કોલમ 2, તો શું થશે, આ 3 5 અહીંયા આવી ગયું, 1 4 અહીંયા, તો હવે આ 5 - 12 હતો, આ 12 - 5 થઈ એટલે પ્લસ 7 થઈ, તો માઇનસ 7 નો પ્લસ 7. રો માં અદલા બદલી કરો, રો 4 5 બીજી રો, પહેલી રો ની જગ્યાએ પહેલી રો, બીજી રો ની જગ્યાએ
तो 12 - 5 = 12 3 बाय 3 मो काम करशो तो दरेक 2 बाय 2 जे साथे आव तो धारो के 5 साथे आ गुणाकार आवतो तो 5 साथे आ गुणाकार मो माइनस 7 आवता दरेक मो आवू थसे अदला बदली पछी तो जे प्लस જવાબો બને માઇનસ બનશે માઇનસ વાળા પ્લસ બનશે સરવાળે સંખ્યા એની રહેશે માત્ર નિશાની ઓપોઝિટ થઈ જશે તો બસ આ સામાન્ય રીઝન છે આના માટે બહુ સમય બગાડવાની જરૂર નથી પણ એક ગુણધર્મ યાદ રાખી લો કે આ સંકેત થઈ ગયો ત્રીજો સંકેત છે મિત્રો ઓકે હવે તમને આ વસ્તુ સમજાશે નિશ્ચયની કોઈ પણ બે હાર કે બે સ્તંભના બધા જ ઘટકો સમાન હોય ધારો કે આ ડી ए वन बी वन सी वन ए टू बी टू सी टू ए थ्री बी थ्री सी थ्री हम साबिती में जो हो सामन रो वन रो टू सामन वन टू फाइव संकेतों तो आल्यू केम जीरो तो मैं शू काम कर रो वन रो टू अदला बदली करी अदला बदली करी तो रो टू रो वन जगह ए वन बी वन सी वन रो वन रो टू जगह ए वन बी वन सी वन ए थ्री बी थ्री सी थ्री पर अदला बदली करिए तो आज एना विरोधी थाय विरोधी थाय माइनस पाचा सामन था तो माइनस निशानी आ तो जो निश्चय डी नाम आप जीरो बदलाव नहीं तो माइनस निशानी आ क्रियापद माटे मूकवी पड़ी जो निश्चय है ये डी है तो डी लख तो डी इज इक्वल टू माइनस डी माइनस डी पेली बाजू लै तो टू डी बराबर जीरो तो डी बराबर जीरो तो जयरे हे तो निश्चय की वेल्यू जीरो थी जैसे आ गुणधर्म ते आ रीते साबिती ने जी सको आ रीते तब साबिती आप सको चलो कि तीजो गुणधर्म गुणधर्म चौथो संकेत आर आई टू के आर आई मित्रों आज रो माटे लख्यू एज कॉलम माटे पण छे आई नी हार अने जे नी हार लखी दईए के सी आई इंटरचेंज विथ सी जे कदाच आने जोड़े लखवू होय कोईने आमो सी आई इंटरचेंज विथ सी जे तो आनो संकेत छे आई नी कॉलम आ आई नी हार आई नी रो आई नी जे मी रो हतो आई नी रो अने जे मी रो आई मो स्तंभ अने जे मो स्तंभ बस तो आई नी कॉलम अने जे मी कॉलम नी अदला बदली नी क्रिया અહીં માત્ર રો ને અનુલક્ષીને હું લખી રહ્યો છું કોલમ ને અનુલક્ષીને તમે સમજી લો હું બોલી રહ્યો છું ચાલો આ શું મારે નિશ્ચયની કોઈ હારને 15 વડે ગુણી દેવાય તો આઈ ની રો ઉપર પ્રોસેસ થઈ અહીં જયારે અહીંયા જે ઘટક લખાશે મિત્રો એક બાજુ તીર હશે એક જ બાજુની તીર અહીં ઇન્ટરચેન્જ અહીં ઇન્ટરચેન્જ પણ એક બાજુના તીરમાં અહીં જે ઘટક લખાશે એની ઉપર પ્રોસેસ પ્રક્રિયા થઈ રહી છે मतलब के तीजी रो ऊपर क्रिया थई रही है शु क्रिया 5 रो 3 એટલે કે तीजी रो ना दरेक घटक ने 5 वडे गुणवामां आवी रही चलो ओके हवे तमे आ थोड़ुं तमारुं जे मेट्रिक्स नुं नॉलेज छे एमां थोड़ी तमने प्रश्न थशे आपणे तरत एने सोल्व करी देशुं आ शुं छे तो निश्चयकनी आई नी हार ना दरेक घटक ने के वडे शून्येतर वास्तविक संख्या के बिलोंग्स टू आर माइनस जीरो के वडे गुणवानी क्रिया तो जो हूँ निश्चयकनी कोई पण हार ने चलो गुणी दई ए वन बी वन ए टू बी टू आ निश्चयक छे डी हवे हूँ पहली रो ना दरेक घटक ने के वडे गुण के वन के बी वन ए टू बी टू આ નવો નિશ્ચય ડી ડેશ નામ આપી પહેલી રો ના દરેક ઘટકને આ શું ક્રિયા કરી રો વન કે રો ટુ કે રો વન રો વન ઉપર ક્રિયા થઈ રો વન ને કે વડે ગુણવામાં આવે તો કે એ વન ગુણ્યા કે કે વન બી વન ગુણ્યા કે કે બી વન આની વેલ્યુ એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન આની વેલ્યુ કે વન બી ટુ માઇનસ કે એ ટુ બી વન આ એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન આની વેલ્યુ के ए वन बी टू माइनस के ए टू बी वन तो के कॉमन लीए तो ए वन बी टू माइनस ए टू बी वन ए वन बी टू माइनस ए टू बी वन डी है तो के कॉमन लीजो तो कौश की अंदर डी आए तो नवा निश्चय की वेल्यू जूना निश्चय वेल्यू करते के गणी थी गई
તો હું માત્ર આપણે નિશ્ચય શ્રેણિકમાં ગુણતા તો દરેક ઘટક સાથે ગુણાતી સંખ્યા શ્રેણિકમાં આપણે જ્યારે કોઈ સંખ્યા ગુણતા શ્રેણિક સાથે પાંચ ગુણતા કોઈ શ્રેણિક આપણે પાંચ તો પાંચ શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાતો મતલબ પહેલી રો સાથે પણ ગુણાતો ને બીજી સાથે પણ ગુણાતો ને વગેરે અહીંયા ઉલ્લેખ જુઓ શું ઉલ્લેખ કરે રો વન ટુ કે રો વન એટલે કે રો વન ને કે વડે ગુણવામાં આવી રહ્યું માત્ર રો વન ને રો ટુ સેવન રો ટુ તો રો ટુ ના દરેક ઘટક ને સાત વડે અહીં રો ટુ ઉપર જ ક્રિયા થઈ રહી છે આ ધ્યાન રાખો તો શ્રેણિક આ અલગ છે આમાં સંકેત અલગ કે છે તો અલગ થઈ ગયું રો ટુ ને દરેક ઘટક ને સાત વડે ગુણવામાં આવ્યું છે માઇનસ બે કે માઇનસ વન રો ટુ ના દરેક ઘટક ને માઇનસ વન વડે ગુણવામાં આવી રહ્યું છે વગેરે ચાલો તો આ એની સમજૂતી છે એક્ઝામ્પલ થી પણ આપણે સમજી શકીએ વન ટુ થ્રી સેવન ચલો થ્રી એટ આની વેલ્યુ કેટલી તો આઠ એક આઠ ઓછા ત્રણ દુ છ બે હવે હું પહેલી રો ને ત્રણ વડે ગુણી દઉં તો આ નિશ્ચયક ની વેલ્યુ બે હતી એના ત્રણ ગણા એટલે છ થઈ જશે જોઈ લો ત્રણ વડે ગુણો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ થ્રી એટ તો આઠ તરી ચોવીસ ઓછા છ તરી અઢાર ચોવીસ ઓછા અઢાર છ તો રો વન ને આપણે ત્રણ વડે ગુણી આ ક્રિયા કરી કહેવાય રો વન ટુ થ્રી રો વન અરે બોલીશું ટૂંકમાં જ રો વન ટુ થ્રી રો વન એટલે રો વન ઉપર ક્રિયા થઈ થ્રી રો વન એટલે ત્રણ રો વન ને ત્રણ વડે ગુણી દીધા તો આ થઈ તો હું શું આ બંને ઇક્વલ કરીને લખી શકું આ બે હતા આ ત્રણ વડે ગુણ્યા તો થ્રી સિક્સ થ્રી એટ આ બંને ઇક્વલ કહેવાય મિત્રો આની વેલ્યુ તો બે હતી જ્યારે આની છ આવી તો બે બરાબર જો હું ઇક્વલ કરી લખું તો મેં લખ્યું બે બરાબર છો તો ખોટું લખ્યું તો જો હું આ ક્રિયા કરી રહ્યો છું રો વન થ્રી રો વન તો એનો મતલબ મારે ત્રણ વડે ગુણ્યા છે તો ભાગવા પડશે ત્રણ ગણા થઈ ગયા તો ભાગ્યા ત્રણ તો આ ક્રિયા કરું તો અહીં મેં ત્રણ વડે ગુણ્યા આગળ ત્રણ વડે ભાગી દઉં તો આ વન સિક્સ અને આ વન બાય થ્રી હવે ઇક્વલ છે મિત્રો છ ભાગ્યા ત્રણ બે તો જ્યારે તમે કોઈ સંખ્યા વડે ગુણશો કોઈ રો ને કે કોઈ કોલમ ને તો ઇક્વાલિટીનું સાદુરૂપ આપતી વખતે ગુણ્યા છે તો આગળ ભાગવા પડશે અને ભાગશો તો ગુણવા પડશે ભાગ્યા મતલબ શું પાંચ વડે ભાગ્યા એટલે વન બાય ફાઈવ વડે ભાગ ગુણ્યા હું એમ કહું કે કોઈ નિશ્ચયક ને મેં પાંચ વડે ભાગ્યા એનો મતલબ વન બાય ફાઈવ વડે ગુણ્યા છે જો વન બાય ફાઈવ વડે ગુણ્યા છે તો પછી ભાગવા પડશે તો વન અપન વન બાય ફાઈવ એટલે કે પાંચ વડે ગુણવા પડશે તો બહુ ટૂંકમાં સમજીએ તો નિશ્ચયકને કોઈ પણ રો કે કોલમને કોઈ સંખ્યા વડે ગુણવા કે ભાગવામાં આવે જો ગુણવામાં આવે તો આપણે આગળ ભાગી દઈશું ભાગવામાં આવે તો ગુણી દઈશું એટલે હિસાબ બરાબર હંમેશા હિસાબ બરાબર કરવો મિત્રો ચાલો ઓકે તો એના માટે આ સંકેત છે સંકેતો ખૂબ જરૂરી છે તમારે યાદ રાખવા કારણ કે આ સંકેતોથી તમારું કામ થવાનું છે ચાલો મિત્રો તો આ એક ગુણધર્મ લખી દઈએ ચોથો નિશ્ચયકને કોઈ પણ હાર કે સ્તંભના દરેક ઘટકને શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય કે ગણું થઈ જાય પણ હાર કે સ્તંભના દરેક ઘટકને શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય કે ગણું થાય છે આગળનો ખૂબ જ ઉપયોગી ગુણધર્મ જેના માટે આપણે ખૂબ ટાઈમ જોઈ છે મિત્રો તો એ પછીની ચર્ચામાં આ સંકેતો આ તમે લખી રાખજો હવે આજે તમને એક એક્ઝામ્પલ આપું છું નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું એ પછીના વિડીયો લેક્ચરમાં ચર્ચા થશે તમે કોમેન્ટમાં મને સેલ્ફ પ્રેક્ટિસ એક થ્રી ટુ ફાઈવ વન ફોર ઝીરો થ્રી સેવન ટુ અને નંબર ટુ આના જવાબો મને મોકલવા ઝીરો બે ચાર એક ત્રણ છ બે ચાર ઝીરો આ માઇનસ
આ બંનેના જવાબો મિત્રો કોમેન્ટ બોક્સમાં મોકલજો. ચાલો ટેક કેર, બાય બાય.